તકતા પલટા સામે મ્યાનમારની જનતાએ યાંગૂન અને બીજા શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મ્યાનમારમાં તખતા પલટાનો વિરોધ કરી રહેલા લોકો આર્મ્ડ ફોર્સિસ ડેના દિવસે રસ્તા ઉપર ઉતરી આવતા સેનાએ તેમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેથી સેનાના ગોળીબારમાં 100થી પણ વધારે પ્રદર્શનકારીઓના મોત થયા છે. અમેરિકાએ આને આતંકનું રાજ ગણાવ્યું છે તો વિશ્વભરમાંથી વિરોધ થઈ રહ્યો છે. અસિસ્ટન્ટ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સ અનુસાર 100થી વધારે પ્રદર્શનકારીઓના મોત થયા છે. સમાચાર એજન્સી રોયટર્સ લખે છે કે સેના દ્વારા કરાયેલા બળપ્રયોગમાં 114 લોકો માર્યા ગયા છે. તખતા પલટો કરનાર નેતા મિંગ આંગ હેલિંગે શનિવારે ટીવી સંબોધનમાં નિવેદન આપ્યું હતું કે તેઓ લોકશાહીને બચાવશે અને ચૂંટણીઓ યોજવામાં આવશે, જો કે તેમણે ચૂંટણી માટે કોઈ તારીખ જણાવી નહોતી. 1 ફેબ્રુઆરી જ્યારથી સેનાએ તખતા પલટો કર્યો છે ત્યારથી વિરોધ પ્રદર્શનમાં 400થી વધુ લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે સરકારી ચેનલે એક કાર્યક્રમનું પ્રસારણ કર્યું હતું જેમાં લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે અગાઉ જે લોકોના મૃત્યુ થયા છે તેમના દુઃખથી તેમણે શીખવું જોઈએ કે તમને પણ માથામાં અને પીઠમાં ગોળી વાગી શકે છે. સમાચાર સંસ્થા ધ ઈરાવડી અને મ્યાનમાર નાઉના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધ પ્રદર્શનો થયા એ અત્યાર સુધીના સૌથી લોહિયાળ વિરોધ પ્રદર્શન છે. મ્યાનમાર નાઉ મુજબ સાંજે 4:30 વાગ્યા સુધી દેશના 40 શહેરોમાં 91 લોકોના મૃત્યુ થયા હતા. ધ ઈરાવડીના અહેવાલ અનુસાર 28 જગ્યાએ 59 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 3 બાળકો પણ સામેલ છે. સેના દ્વારા હિંસા આચરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હોવા છતાં તખતા પલટાનો વિરોધ કરી રહેલા એક્ટિવિસ્ટોએ શનિવારે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. વિરોધ પ્રદર્શન કરતા લોકોને રેલી કરતા અટકાવવા માટે સમગ્ર દેશમાં, ખાસ કરીને યાંગૂનમાં, મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા હતા. યાંગૂનમાં યુએસ કલ્ચરલ સેન્ટરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુએસ એમ્બસીએ જણાવ્યું કે ગોળીબારથી કોઈને પણ ઈજા નથી થઈ. એમ્બસીએ નિશસ્ત્ર લોકોની હત્યા કરવા બદલ મ્યાનમારની સેનાની નિંદા કરી છે અને મ્યાનમાર નાવ અનુસાર 4 મૃત્યુ યાંગૂનના ડાલાપરામાં પોલીસ સ્ટેશનની બહાર થયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી NLDનો ધ્વજ હાથમાં લીધો હતો, જે અટકાયતમાં લવાયેલા નાગરિક નેતા આંગ સાન સુકીની પાર્ટીનો ધ્વજ છે. એક પત્રકારે AFP ન્યૂઝ એજન્સીને કહ્યું કે પોલીસે ઉત્તર પૂર્વ શહેર લાશીઓમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે દારૂગોળાનો ઉપયોગ કર્યો હતો. મ્યાનમારમાં આવેલા EUના પ્રતિનિધિમંડળે કહ્યું કે મ્યાનમારનો આ 76મો આર્મ્ડ ફોર્સિસ ડે છે, જે આતંક અને અપમાનના દિવસ તરીકે યાદ રહેશે. બાળકો સહિત નિશસ્ત્ર લોકોની હત્યા તે અમાનવીય કૃત્ય છે. એન્ટી જન્ટા જૂથ CRPHના પ્રવક્તા ડોક્ટર સાસાએ રોયટર્સને જણાવ્યું કે આ સશસ્ત્ર દળો માટે શરમજનક દિવસ છે. અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના અધિકારીઓએ મ્યાનમારમાં શનિવારે થયેલી હિંસાને વખોડી કાઢી છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને ટ્વીટ કર્યું કે બર્માના સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ખૂન ખરાબાથી અમે લોકો સ્તબ્ધ છીએ. લશ્કર કેટલાક લોકોની સેવા કરવા માટે સામાન્ય લોકોની જિંદગી કુરબાન કરી રહ્યું છે એમ લાગે છે. હું પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. બર્માની બહાદુર જનતાએ સૈન્યના આતંકના યુગને નકારી કાઢ્યો છે. બ્રિટનના રાજદૂત ડેન ચગે એક નિવેદનમાં કહ્યું છે કે હથિયાર વગરના નાગરિકો પર ગોળીઓ વરસાવીને સુરક્ષા દળોએ એમની પ્રતિષ્ઠા ખોઈ દીધી છે. અમેરિકાના દૂતાવાસનું કહેવું છે કે સુરક્ષા દળો હથિયાર વિનાના સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. તો આ વચ્ચે સેનાએ શું કહ્યું? આ અગાઉ મ્યાનમારના સેનાના પ્રમુખ મિંગ આંગ લાઇંગે શનિવારે નેશનલ ટેલિવિઝન પર સંબોધનમાં કહ્યું કે તેઓ લોકશાહીની રક્ષા કરશે. એમણે વચન આપ્યું કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે, પરંતુ તે ક્યારે થશે તે અંગે એમણે કંઈ નથી કહ્યું. એમણે દાવો કર્યો કે લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા આંગ સુખી અને એમની પાર્ટીએ ગેરકાયદે કૃત્યો કર્યા છે, એટલે એમને સત્તામાં આવવું પડ્યું. એમણે સેનાને પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો કે નહીં તે અંગે કંઈ જ ના કહ્યું. જો કે અગાઉ પ્રદર્શનકારીઓ તરફથી ગોળીઓ ચલાવવામાં આવે છે એવું તેઓ કહી ચૂક્યા છે.